મારા ફાધરનું નામ રાઠોડ બાલુભાઈ નારાયણભાઈ છે. હું ગામ પોડા ફાગવેલનો વતની છું. મારી જમીન લસુંદરા તાબી છે. ગામ કઠલાલ તાલુકો છે અમારો. દાદાના મોડાની સીમ 1749 પૈકી 2 ની જે જમીન છે એ બારે બાર કોઈ ડમી ખેડૂતે અમારી વેચી મારી છે, જેથી કરીને અમારી નોંધ લેવી. આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ બાબતે મામલતદાર કચેરીમાં કરી છે, પોલીસ સ્ટેશનમાં પણ અમારી નોંધ લખાઈ છે, સબ રજિસ્ટરમાં પણ આપી દીધી છે. તો મારું નિવેદન છે કે તમે મારી આ વિનંતી સ્વીકારો. બાલુભાઈ નારાયણ તરીકે, પણ એ ત્રણે ત્રણ જે લોકો છે એ બધા અલગ અલગ નામના છે, બરાબર. જેથી કરીને મારી વિનંતી સાહેબ કે તમે એની પર કોઈ એક્શન લો. દસ્તાવેજ થયો છે? કઈ જગ્યાએ થયો છે? દસ્તાવેજ મામલતદાર કચેરીમાં જ થયો છે, સબ રજિસ્ટરમાં જ, કઠલાલ તાલુકાની અંદર સબ રજિસ્ટરની અંદર જ થયો છે. એમને પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે આની કોઈ અમારા કોઈ લેવા દેવા જ નથી, કે અમે તો જે આ કાગળ આપે એ રીતે અમે ડાયરેક્ટ સહી કરીને આપી દઈએ છીએ, કે ખેડૂતના કોઈ પૂછવાની જરૂર નહીં, કે અમે તો આધાર કાર્ડ જોઈએ બસ. આધાર કાર્ડ હોય તો અમે નકલ બકલ નથી લે, નકલ જોઈ લઈએ અને ડાયરેક્ટ ફોટા બહાર દે આધાર કાર્ડના. એટલે ભાઈ આ બાલુભાઈ નારાયણ છે તો એનો ડાયરેક્ટ સહી કરીને આપી દઈએ, કે લો ભાઈ આ થઈ ગયું તો અમે ડાયરેક્ટ રજીસ્ટરી કરી દઈએ. બસ સાહેબ, અમને આ બધાને એક વખત એમનો ગુનો કર્યો છે, જે રીતે એમને એ રીતે સજા આપો એમને, બરાબર. એમને ભારે સજા આપો, જેથી કરીને એ લોકો બીજોને નુકસાન ના કરી શકે આવા લોકો. અને અમારા પૈસા જે લીધા આ લોકોએ, એ લોકોને એ લીધે એ તો ગઈ વાત, અમારે તો કોઈ જરૂર નહીં પૈસાની, પણ અમારી જમીનને જે આ લોકોએ જે રીતે કર્યું છે એ રીતે અમારે પાછું ચોખ્ખું કરીને આપી દે કાર્ય. હા, એ બધું કાર્યો ખરાબ ચાલે છે. હા, અધિકારીઓ કોઈ માનવા તૈયાર નહીં. જે રીતે કહીએ છીએ તો કે આધાર કાર્ડ મળશે, એ આધાર કાર્ડ પરથી જ અમે આ બધું કરી નાખીએ છીએ. કે હવે ફોટા અલગ હોય, આધાર કાર્ડ અલગ હોય, માણસનું નામ અલગ હોય, તો એ કઈ રીતે જવાબ આપવાનો? એના અંદર એવું કહેવું છે કે ખોટો ખેડૂત આવી ગયો છે એવી રજૂઆત છે ખેડૂતની. દસ્તાવેજ જોતા એના અંદર આધાર કાર્ડ ને બધું મૂક્યું છે, પણ એ ખેડૂતની રજૂઆત મુજબ આધાર કાર્ડ ખોટો છે, વ્યક્તિ ખોટો છે, એ રીતની રજૂઆત મળી છે. એટલે જુઓ ને, આ જે રજૂઆતના આધારે અમે અમારા હાયર ઓથોરિટીની મંજૂરી લઈ એના વિરુદ્ધની કાર્યવાહી અમે કરવાના છીએ. અલ્તાફ શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કપડવંજ, ખેડા.